ફરી એકવાર ગુજરાત પક્ષનું બજેટ વાગ્યું છે. આજે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઠેક ઠેકાણે વરસાદને કારણે હાલાકી પડી રહી છે. આવી સ્થિતિ આજે અમદાવાદમાં પણ જોવા મળી, જ્યાં ગોતા જગતપુરના મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર ખાડા હોવાને કારણે પણ વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા. અનેક સમસ્યા વચ્ચે લોકો આ પાણીમાંથી નીકળવા મજબૂર થયા. પ્રજાએ પોતાની મુશ્કેલી ગુજરાત પક્ષ સમક્ષ વર્ણવી હતી. પણ ખાડા છે, બહુ બે વાર પડતો પડતો રહ્યો, પાણી બહુ ભરાયેલું છે. આ એક્ટિવા જેવું છે, અમુક એજવાળા હોય તો પડી જાય છે. બહુ પાણી ભરાયેલું છે, બહુ તકલીફો પડે છે લોકોને. આ હવે અંદર બેઠા હોય ખબર ન પડે, પણ બહાર જે રોડ ઉપર જતા હોય, જે ડિલિવરી મેન હોય કે જે પણ હોય, એમને ખબર પડે કે કેવી રીતનું બહારનું આપણે પોઝિશન છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે જગતપુર ગોતા રોડ ઉપર, ને જે રીતે ગઈકાલથી બેટિંગ કરી છે અમદાવાદમાં મેઘરાજાએ, સમગ્ર વિસ્તાર જે છે તે પાણીથી જળબંબાકાર થઈ ગયો હોય ત્યારે અત્યારે હાલ આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જગતપુરાનો ગોતા વિસ્તાર છે અને અહીં મુખ્ય રસ્તો છે. આપ જોઈ શકો છો આખા જે રસ્તા ઉપર નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે સોસાયટી બિલ્ડિંગોની આસપાસ રોડ નહીં પરંતુ સમગ્ર જે વિસ્તાર છે તે નદીમાંથી પસાર થતો હોય તેવું અહીં સ્પષ્ટ દ્રશ્યો નજર આવી રહ્યા છે. બીજી તરફ જે દ્વિચક્રી વાહન ચાલકો હોય કે જે વાહન ચાલકો હોય કોઈ પણ, તે લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદે બેટિંગ કરી છે અને આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું છે. એએમસીની તંત્રની જે વાતો હોય છે પ્રીમોન્સૂનની, તે પોકળ સાબિત થતી હોય છે. રોડ રસ્તા ઉપર આટલું પાણી ભરાય, કોઈ સોસાયટીનો નીચાણવાળો વિસ્તાર હોય તો બરાબર છે, પરંતુ રોડ રસ્તા ઉપર પાણી ભરાય તો કેવી સ્થિતિ થાય. જો આ જે છે તે ખાડો પણ આ કાકા અત્યારે હાલ એક્ટિવા લઈને નીકળી રહ્યા છે અને હું તેમની મદદે આવી રહ્યો છું. ખાસ કરીને લોકોની સમસ્યા પારાવાર છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ તો કોઈને ખબર નથી, પરંતુ એએમસી તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે, પ્રીમોન્સૂનની વાતો કરી રહ્યું છે, તે પોકળ સાબિત થતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.